થોડા દિવસ પહેલા રિલાયન્સના ચેરમેન ધનકુબેર મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત બંગલા નજીક વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર મળી હતી જીલેટીનના મુકેશ અંબાણીના ઘર નજીક બિનવારસુ હાલતમાં મળતા તેની પાછળ મોટું ષડયંત્ર હોવાની આશંકા ઉદભવી હતી દરમિયાન આતંકી સંગઠન જૈશ ઉલ હિંદે આ અંગે જવાબદારી સ્વીકારી હતી પરંતુ સુરક્ષા તંત્ર આ ઘટના પાછળ આતંકી સંગઠનોના હોવાનો સ્વીકાર કરતું નથી દરમિયાન આ કારના માલિકનો પતો પણ મળી ગયો હતો વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર થાણેના મનસુખ હિરેન નામના વેપારીની હતી મનસુખની કાર ચોરી થઈ ગઈ હતી તેણે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી કલાવા ક્રિક પાસે નાળામાંથી મનસુખનો મૃતદેહ મળતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે મનસુખે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે આ ઘટના પછી મુકેશ અંબાણીની હત્યાના સંભવિત ષડયંત્રનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે અત્યાર સુધી રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા ફ્રી હતી પરંતુ હવે રેલવે તેને ચાર્જેબલ કરવા જઈ રહ્યું છે આ માટે દેશના સ્ટેશનો પર રેલવે સ્ટેશન પર પ્રથમ અડધી કલાક એક એમબીપીએસની સ્પીડે વાઈફાઈનો ફ્રી ઉપયોગ કરી શકાશે જ્યારે અડધી કલાક પછી ચાર્જ ચૂકવવો પડશે ચાર્જેબલ પ્લાનમાં ચોત્રીસ એમબીપીએસની ની સ્પીડે પાંચ જીબી ડેટાનો ઉપયોગ કરી શકાશે જ્યારે દસ જીબી ડેટા માટે રૂપિયા પંદર ચૂકવવા પડશે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થાય છે જામનગરમાં પણ અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાના અધ્યક્ષ સ્થાન હેઠળ નશામુક્ત જામનગર અભિયાન અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સરકારી પદાધિકારીઓ તથા નશામુક્તિ ક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવાઈયાએ બદલાતી લાઈફ જીવનમાં પ્રવેશી ગયેલી નશાની આદતને માનસિક નિર્ધાર સાથે દૂર કરી શકાતી હોવાનું જણાવ્યું હતું જામનગરમાં છેલ્લા એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો વધારો થતા ઉનાળાના આગમનનો અહેસાસ થયો હતો આજે શહેરનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું હતું માર્ચના આરંભે જ આકરા ઉનાળાના એંધાણ મળી ગયા છે